અને વન ફોર્થ કપ ઓટ્સ લઈ તેને મિક્સરમાં પીસીને તેનો થોડો દરદરો એવો પાવડર તૈયાર કરીશું ઓટ્સ અને અડદની દાળનો આ રીતે દરદરો પાવડર તૈયાર થઈ જાય એટલે તેમાં અડધો કપ રાગીનો લોટ ઉમેરીશું હવે બધા લોટને સરસથી મિક્સ કરી લઈ તેમાં થોડી થોડી કરીને એક કપ જેટલી છાશ ઉમેરી તેને લોટમાં સરસથી મિક્સ કરીશું અહીંયા છાસની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો લોટ અને મિક્સ કરતી વખતે લોટના ગાંઠા ના પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવું એક કપ જેટલી છાસ લોટમાં મિક્સ થઈ જાય ત્યાર પછી ઢોકળાના બેટરની કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશું અહીંયા અડધા કપ જેટલું પાણી ઉમેર્યા પછી હવે જોઈ શકાય છે કે આ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું છે અહીંયા પાણીનો માપ તમારા લોટ પ્રમાણે થોડું વધુ ઓછું હોઈ શકે છે હવે આ બેટરને આથો લાવવા માટે ઢાંકણ ઢાંકીને કોઈ પણ ગરમ જગ્યાએ છ થી આઠ કલાક માટે રેસ્ટ આપીશું ઓવરનાઈટ આથો લાવવા માટે રેસ્ટ આપ્યા પછી હવે જોઈ શકાય છે કે બેટરમાં મસ્ત આથો આવી ગયો છે આથો આવ્યો છે કે નહીં એ જોઈને ખબર ના પડે તો આ રીતે ચમચાને ફેરવશું તો તેમાં અંદરથી દાણા ફૂટતા હોય એવું દેખાશે એનો મતલબ એવો છે કે બેટરમાં સરસ આથો આવી ગયો છે તો હવે બેટરને ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરી લેશું હવે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીને તેને બેટરમાં સરસ રીતે મિક્સ કરીશું પછી બેટરની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ જો બેટર વધારે થીક લાગતું હોય તો તેમાં થોડું પાણી ઉમેરી શકાય છે ઢોકળાને મસ્ત ફ્લફી અને સોફ્ટ બનાવવા માટે એક ટી સ્પૂન જેટલો ઈનો પાવડર ઉમેરીને તેને બેટરમાં

હવે આ બેટરવાળી પ્લેટને ગરમ પાણી કરેલા સ્ટીમરમાં મૂકી તેનું ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું પંદર મિનિટ પછી સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે આ ઢોકળા મસ્ત ફૂલાઈ ગયા છે અને ટૂથપીકની મદદથી ચેક કરીએ તો પણ જોઈ શકાય છે કે ઢોકળા મસ્ત કૂક થઈ ગયા છે તો હવે આ ઢોકળાની પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢી લઈ તેને થોડી ઠંડી થવા દેસું ઢોકળા થોડા ઠંડા થાય એટલે ઢોકળાને પ્લેટમાંથી નાઇફની મદદથી આ રીતે સાઈડમાંથી અલગ કરી લેશું અને ત્યાર પછી તમારે ઢોકળા જે સાઈઝના કટ કરવા હોય એ રીતે નાઇફની મદદથી કટ લગાવી દેસું કટ લગાવાઈ ગયા પછી ઢોકળાને પ્લેટમાંથી લઈને જોઈએ તો જોઈ શકાય છે કે આ ઢોકળા કેટલા મસ્ત જાળીદાર બન્યા છે અને સાથે સાથે ખૂબ જ સોફ્ટ પણ છે તો ચાલો આ ખૂબ જ સોફ્ટ અને જાળીદાર ઢોકળાને એક પ્લેટમાં લઈ લેશું અને ત્યાર પછી તેના વઘારની તૈયારી કરીએ ઢોકળાના વઘાર માટે એક વાસણમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન રાય અને એક ટી સ્પૂન તલ ઉમેરી તેને સરસ રીતે મિક્સ કરીને અડધાથી એક મિનિટ માટે સાતળીશું અડધાક મિનિટ જેવો રાઈ અને તલ સંતળાય ત્યાર પછી તેમાં વન ફોર્થ ટીસ્પૂન હિંગ આઠથી દસ મીઠા લીમડાના પાન અને બેથી ત્રણ લીલી મરચી ઉમેરીશું અને તેને પણ અડધાથી એક મિનિટ માટે સાતળી લેશું જાળીદાર અને સાથે ખૂબ જ હેલ્ધી એવા રાગી ઓટ્સના ઢોકળા તૈયાર છે તો હવે આ રાગી ઓટ્સના ઢોકળાને ઉપરથી ધાણાભાજી વડે ગાર્નિશ કરીને સર્વ કરીશું તો તમે પણ આ રાગી ઓડ્સના ઢોકળા એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ